આપ સૌથી પૂજ્ય જનેશને વિનંતી કરું કે આપના મધુર વચનામૃતથી અમને સૌને લાભાન્વિત કરો. પૂજ્ય જનેશ્વર श्री गोसाई जी परम दयाल की जय. श्री गोपाल लाल प्यारे की जय. श्री पुरुषोत्तम दास जी महाराज की जय. चिंता सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूपश्री वल्लभ शरणं मम. योऽन्तः प्रविश्य मद्वाच मीमां प्रसुप्तां संजीवयत्त किल शक्तिधरस्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादिं प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं. रोजना क्रम अनुसार आजे तृतीय आख्यान साथे मळीने आपणे पाठ करीशुं. बधानी पासे पुस्तक छे. त्रीजा आख्यान श्री गोसाईजीना प्रागट्यनुं वर्णन जेमां कर्युं छे. आवो साथे मळी श्री गोपालदासजीना स्वरमां स्वर भेळवीए. श्री गोसाई जी परम दयाल की जय. पोषे मध्याह्ने नौमे श्रीनाथ जी अक्का जी उर उपयो आनंद आ चंद श्री वृंदा वन Yeah.
कल्पद्रुम प्रगटियो आ
જગદીશે આ જગદીશે શ્રી વલ્લભ કે પ્રગટિયા આ ધવલ ધના શ્રી ગાન જે કરે ઉચરે શ્રી વિઠ્ઠલજી અવતાર આ સરસ્વત લીલા તે જન ગત 3 દિવસથી શ્રી ગુસાઈજીની કૃપા થકી જેના મુખમાં જેના હૃદયમાં સ્વયં શ્રી ગુસાઈજી બિરાજમાન થઈ ગયા અને આ દિવ્ય વલ્લભાખ્યાનની ગાથાનું અવગાહન કર્યું. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ત્રણેયનો આનંદ જેના હૃદયમાં પ્રગટ થયો, સર્વ સ્વરૂપો જેના હૃદયમાં આવીને બિરાજી ગયા, આજ તો કૃપાનું લક્ષણ છે. છિન્મે લે ઉધરે ક્ષણવારમાં જીવ સર્વજ્ઞ થઈ જાય. અલ્પજ્ઞ એવા ગોપાલદાસ જેના મુખમાં વાણી નહોતી, અને એવા ગોપાલદાસના મુખમાંથી વેદ, વેદાંત, બ્રહ્મસૂત્ર, ભાગવત, ગીતાજી આ બધાના સૂત્રો પદ્યાત્મક રૂપે મુખમાંથી પ્રગટ થયા. પ્રથમાખ્યાનમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપની ગાથા ગાતા ગાતા છેક ગોલોકધામના સૌંદર્યનું વર્ણન ગોપાલદાસે કર્યું. એ ગોલોકધામમાં બિરાજતા ગિરિરાજજી, શ્રી યમનાજી, વૃંદાવન, એ ગોલોકધામમાં બિરાજતા ગોપીજન અને ગોપીજનના પરિકરના મધ્યમાં બિરાજમાન શ્રી ઠાકોરજી, અને એ પ્રભુને ઈચ્છા ઉપની યશ થવા વિસ્તાર, અને એ ઠાકોરજીને થયું કે મારે હવે લીલા કરવી છે. એકોહમ બહુશ્યમ પ્રજાય, એકમાંથી અનેક થવાની પ્રભુને ઈચ્છા, નિજ આનંદના દાન કરવાની ઈચ્છા, અને લોકવત્તો લીલા કૈવલ્યમ, અને અનેકવિધ લીલાઓ પ્રગટ કરી પ્રભુ સ્વયંનો આનંદ માણવાની ઈચ્છા પ્રગટ કરી, અને ભૃભંગે તે સૃષ્ટિ નિપની ભૃગુટી વિલાસ કર્યો. અક્ષર બ્રહ્મ તરફ તડખા ઉડ્યા અગ્નિની જેમ, અને અતિ સુંદર બ્રહ્માંડ 14 લોક નાના વૈચિત્ર્ય, અને 14 લોક અને એમાં ભૂલોક નવખંડ, અને આમ સૃષ્ટિનું સર્જન થયું. બે પ્રકારની સૃષ્ટિ પ્રગટ કરી, દૈવી અને આસુરી. બે સૃષ્ટિ માટે બે વૃત્તિઓ પ્રગટ કરી, એક માયા અને બીજી ભક્તિ. ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નકશિક સુભગા શ્રી હરિને મન ભાવી. અને ભક્તિ અને માયા બંને એને પ્રગટ કરે, અને એટલા માટે અનેક પ્રકારના જીવોની વાત કરી.
ठाकोरजी ने थयो के मारू महात्म्य जगत में कोण प्रगट करे कोण गाए विचार करयो मारा यशगान गावा माटे कोई समर्थ नथी હું પોતે જ ભૂતલ પર આવું અને મારી સેવા કથા રસ નિરૂપવા તનુ ધરી મારી સેવા અને કથાના દિવ્ય માર્ગને પ્રગટ કરવા માટે હું પોતે દેહ ધારણ કરીને મહાપ્રભુજીની મહત્તા એમની વ્યાખ્યાની મહત્તા એટલા માટે જ છે કે કોઈ ગમે તેટલી ટીકા કરે કોઈ વ્યાખ્યા ટીકા મિસ વ્યાખ્યા કરે પણ એ પોતાના બુદ્ધિનો પ્રભાવ બતાવે છે પણ મહાપ્રભુજી જે વાત કરે છે એ વ્યાસજી જે કહેવા માંગે છે વાત કરે છે અને આ પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વજન કીધા સના અને આ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી સ્વરૂપે પ્રભુએ પ્રગટ થવાનો નિર્ધાર કર્યો બીજા ખ્યાનમાં જે ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા શ્રી મહાપ્રભુજીના ચિત્ર ચરિત્રનું અવગાહન કર્યું જો નવ વર્ષના ગોપાલદાસ ગુસાઈજીની સન્મુખ બેઠા છે પણ શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રોનું એમને સ્મરણ થયું છે અનુસંધાન થયું છે એ દિવ્ય ચરિત્રોના દર્શન ગોપાલદાસને થયા છે આ છે ભૂતકાળનું દર્શન લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરે સ્મરણ કરતા દુષ્કૃત જાય છે મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાર્તિ નાશન કેવળ સ્મરણ માત્રથી આરતીનો દુઃખનો નાશ કરનારા શ્રી મહાપ્રભુજી છે એટલે તો મંગલાચરણમાં આપણે કહીએ છીએ ને ચિંતા સંતાન હંતારો યત પાદાં ભુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામી મહુર્મહુ સમસ્ત ચિંતાઓ સમાપ્ત કરી દે સમસ્ત તાપ અને પાપનો નાશ કેવળ મહાપ્રભુજીના સ્મરણ માત્રથી થઈ જાય છે સ્મરણ કરતા દુષ્કૃત જાય મહાપ્રભુજી પાપીને નથી મારતા એના પાપને મારે છે વાર્તા પ્રસંગ આવે છે ને કે મહાપ્રભુજી અડેલમાં બિરાજતા અને એમને એક સજાતીય બહેન સજાતીય બાઈ એમની કુળના જ્ઞાતિના જ અડેલમાં જ રહેતા પણ મહાપ્રભુજીથી બહુ ઈર્ષ્યા કરતા કે અમારા જ કુળના છે ને લોકો એમને ભગવાન માને આટલો આદર આપે અને અમને પૂછતા એટલે ઈર્ષ્યા કરે એટલે શું કરે કે મહાપ્રભુજીના કોઈ જલકરિયા વિતરિયા ત્યાંથી જતા હોય અપરસ કરીને એમના ઉપર કંઈ ને કંઈક નાખે નાખે એટલે એની અપરસ છોવાઈ જાય એટલે પાછળ નાવા જવું પડે એકવાર એકાદશીનો દિવસ અને વિતરિયા જલ અપરસ કરવા માટે નદીમાં ગયા પાછા આવીને વચ્ચેનું ઘર આવે જે હાથમાં હોય નાખે એની અપરસ છોવાય પાછળ નાવા જાય આમ ચાર પાંચ વાર થયું એટલે પેલા આકડા ભીતરે આવ્યા મહાપ્રભુજી પાસે અને કહેવા લાગ્યા કે આપના સજાતીય ભાઈ રહે છે આપની ઈર્ષા કરે છે એટલે અમે જઈએ અપ્રસમાં અમારી અપ્રસ છોડાઈ દે શું કરીએ અમે મહાપ્રભુજી કે ચિંતા ન કરો હવે તમારા ઉપર જે કઈ નાખે ને એ મારી પાસે લઈ આવજો અને ભીતરિયા પાછા અપ્રસ કરીને નીકળ્યા કંઈક સફાઈ કરતા હશે ને કપડું હશે મેલું એ લઈને પેલા ભીતરિયા પર નાખ્યું અને ભીતરિયાને અડ્યું કપડું એટલે છોડાઈ ગઈ અપરસ અને મહાપ્રભુજીના વચન યાદ આવે કપડું લઈને આવ્યા મહાપ્રભુજી પાસે જો આ નાખ્યું ને અમારી અપરસ છોડાઈ ગઈ અને મહાપ્રભુજીએ કપડાની વાટ કરી એ કોળિયામાં ઘી મૂક્યું અને વાટ કરી દીવો કર્યો અને એને પ્રગટાવ્યો ઠાકોરજીની સન્મુખ અહીંયા જેમ જેમ વાટ બળતી જાય એમ એમ એ માજીના અપરાધો બળતા જાય આખી વાટ બળી અને પેલા માજીને એમ થયું કે મારા દોષો બળ્યા જ્ઞાન થયું કે અરે હું કોનો અપરાધ કરતી હતી દોડતા દોડતા આવ્યા મહાપ્રભુજીના ચરણોમાં પડ્યા વિનંતી કરી કે મારાથી અપરાધ થયો છે મહાપ્રભુજી કે ચિંતા ન કરો ઠાકોરજીની સન્મુખ આજે તમારા બધા જ પાપ બળી ગયા છે મહાપ્રભુજી પાપીને નથી મારતા એના પાપને મારે છે સ્મૃતિ માત્રાર્થી નાશ સ્મરણ કરતા દુષ્કૃત જાય યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય છે વશુવે આ કોઈ એક ભગવદી તે સમે આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપયો આનંદ
चंद्र श्री वृंदा वर्तनो प्रगटियो। बोलो गोसाई जी परम दयाल की जय। श्री कृष्ण मंडल ना 70वां वर्ष निमित्त आयोजित अदिव्य श्रीमद वल्लभाख्यान सत्संग महोत्सव उपस्थित भूदेवगण मनोरथी परिवार एवं अदित्य सुधा नु स्पान करवावेला सर्वभाग्यवान भगवदीजन गत 3 दिवस थी श्री गुसाई जी ने कृपा थकी जेना मुख में जेना हृदय में स्वयं श्री गुसाई जी विराजमान थी गए अने दिव्य वल्लभाख्यानी गाथा नु अवगाहन करे भूतकाल वर्तमान अने भविष्य त्रणेनो आनंद जेना हृदय में प्रकट थयो सर्व स्वरूपो जेना हृदय में आवीने बिराजी गया आज तो कृपा नु लक्षण छे। छिन में ले उधरे क्षणवार में जीव सर्वज्ञ थई जाए। अल्पज्ञ एवा गोपालदास जेना मुख में वाणी नहोती अने एवा गोपालदास ना मुख में थी वेद वेदांत ब्रह्म सूत्र भागवत गीता जी आ बधा ना सूत्रों पद्यात्मक रूपे मुख में थी प्रगट थया। प्रथमाख्यान में श्री गुसाई जी ना स्वरूप नी गाथा गाता गाता है छेक गोलोक धाम ना सौंदर्य नु वर्णन गोपालदासे करें। ए गोलोक धाम मा विराजता गिरिराज जी श्री यमुना जी वृंदावन ए गोलोक धाम मा विराजता गोपीजन अरे गोपीजन ना परिकर ना मध्य मा विराजमान श्री ठाकुर जी अरे ए प्रभु ने इच्छा उपनी यश थावा विस्तार अरे ए ठाकुर जी ने थयो कि मारे हवे लीला करवी छे। एको हम बहुश्यम प्रजाय एकमाथी अनेक थवानी प्रभु ने इच्छा निज आनंद ना दान करवानी इच्छा अने लोकवत्तो लीला कैवल्यम अने अनेक विध लीलाओ प्रगट करी प्रभु स्वयं नो आनंद माणवानी इच्छा प्रगट करी अने भ्रुभंगे थे सुष्टि निपनी भ्रुकुटी विलास करयो अक्षर ब्रह्म तरफ तड़खा उड़या अग्नि नी जेम अने अति सुंदर ब्रह्मांड 14 लोक नाना वैचित्र अने 14 लोक अने मा भूलोक नवखंड अने आम सृष्टि नु सर्जन थयो। 2 प्रकार ने सृष्टि प्रगट करी दैवी अने आसुरी 2 सृष्टि माटे 2 वृत्तियों प्रगट करी एक माया ने बीजी भक्ति भक्ति सुंदरी ने माया दासी 2 मूरत प्रगटावी तेमा पहली नकशिक सुभगा श्री हरि ने मन भावी अरे भक्ति अने माया बनने ने प्रगट करे अरे इतला माटे अनेक प्रकार ना जीवनी बात करी ठाकुर जी ने थयो कि हवे मारू महात्म्य जगत में कोण प्रगट करे कोण गाय विचार करयो मारा यशगान गावा माटे कोई समर्थ नहीं हूँ पोते ज भूतल पर आऊं अरे मारी सेवा कथा रस निरूपवा तनु धरी मारी सेवा अने कथा ना दिव्य मार्ग ने प्रगट करवा माटे हूँ पोते देह धारण करीना। महाप्रभु जी नी महत्ता एमनी व्याख्या नी महत्ता इतला माटे ज छे कदे कोई गमे तेटली टीका करे कोई व्याख्या टीका मीन्स व्याख्या करे पण ए पोताना बुद्धि नो प्रभाव बतावे छे। पर महाप्रभु जी जे बात करे छे ए व्यास जी जे कहवा मांगे छे बात करे छे अने आ पूर्ण ब्रह्म लक्ष्मण सुत पुरुषोत्तम श्री विठ्ठल नाथ श्री गोकुल मां प्रगट पधार्या स्वजन की दासना अने आ श्री महाप्रभु जी ने गुसाई जी स्वरूपे प्रभुए प्रगट थवानो निर्धार करे। बीजा ख्यान मां जे कई काले आपणे दर्शन करी रह्या हता श्री महाप्रभु जी ना चित्र चरित्र नु अवगाहन करी दो 9 वर्ष ना गोपालदास गुसाई जी नी सन्मुख बैठा छे
પણ શ્રી મહાપ્રભુજીના દિવ્ય ચરિત્રોનું એમને સ્મરણ થયું છે, અનુસંધાન થયું છે. એ દિવ્ય ચરિત્રોના દર્શન ગોપાલદાસને થયા છે. આ છે ભૂતકાળનું દર્શન. લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરે, સ્મરણ કરતા દુષ્કૃત જાય. મહાપ્રભુજીનું એક નામ છે સ્મૃતિ માત્રાર્તિ નાશન. કેવળ સ્મરણ માત્રથી આરતીનો દુઃખનો નાશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે તો મંગલાચરણમાં આપણે કહીએ છીએ ને, ચિંતા સંતાન હંતારો યત પાદાં ગુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મહુર્મહુ. સમસ્ત ચિંતાઓ સમાપ્ત કરી દે, સમસ્ત તાપ અને પાપનો નાશ કેવળ મહાપ્રભુજીના સ્મરણ માત્રથી થઈ જાય છે. સ્મરણ કરતા દુષ્કૃત જાય. મહાપ્રભુજી પાપીને નથી મારતા, એના પાપને મારે છે. વાર્તા પ્રસંગ આવે છે ને કે મહાપ્રભુજી અડેલમાં બિરાજતા અને એમને એક સજાતીય બહેન, સજાતીય બાઈ, એમની કુળના જ્ઞાતિના જ અડેલમાં જ રહેતા, પણ મહાપ્રભુજીથી બહુ ઈર્ષ્યા કરતા કે અમારા જ કુળના છે ને, લોકો એમને ભગવાન માને આટલો આદર આપે અને અમને પૂછતા નથી. એટલે ઈર્ષા કરે એટલે શું કરે કે મહાપ્રભુજીના કોઈ જલકરિયા ભીતરિયા ત્યાંથી જતા હોય, અપરસ કરીને એમના ઉપર કઈ ને કઈ નાખે નાખે એટલે એની અપરસ છોવાઈ જાય એટલે પાછળ નાવા જવું પડે. એકવાર એકાદશીનો દિવસ અને ભીતરિયા જલ અપરસ કરવા માટે નદીમાં ગયા, પાછા આવીને વચ્ચેનું ઘર આવે, જે હાથમાં હોય નાખે, એની અપરસ છોવાય પાછા નાવા જાય. આમ ચાર પાંચ વાર થયું એટલે પેલા આકડા ભીતરે આવ્યા મહાપ્રભુજી પાસે ને કહેવા લાગ્યા કે આપના સજાતીય ભાઈ રહે છે, આપની ઈર્ષા કરે છે એટલે અમે જઈએ અપરસમાં, અમારી અપરસ છોડાઈ દે, શું કરીએ અમે. મહાપ્રભુજી કે ચિંતા ન કરો, હવે તમારા ઉપર જે કઈ નાખે ને એ મારી પાસે લઈ આવજો. અને ભીતરિયા પાછા અપરસ કરીને નીકળ્યા, કંઈક સફાઈ કરતા હશે ને કપડું હશે મેલું એ લઈને પેલા ભીતરિયા પર નાખ્યું અને ભીતરિયાને અડ્યું કપડું એટલે છોડાઈ ગઈ અપરસ. અને મહાપ્રભુજીના વચન યાદ આવે, કપડું લઈને આવ્યો મહાપ્રભુજી પાસે, જો આ નાખ્યું ને અમારી અપરસ છોડાઈ ગઈ. અને મહાપ્રભુજીએ કપડાની વાટ કરી, વાટ કરી, એ કોળિયામાં ઘી મૂક્યું અને વાટ કરી દીવો કર્યો અને એને પ્રગટાવ્યો ઠાકોરજીની સન્મુખ. અહીંયા જેમ જેમ વાટ બળતી જાય એમ એમ એ માજીના અપરાધો બળતા જાય. આખી વાટ બળી અને પેલા માજીને એમ થયું કે મારા દોષો બળ્યા, જ્ઞાન થયું કે અરે હું કોનો અપરાધ કરતી હતી. દોડતા દોડતા આવ્યા મહાપ્રભુજીના ચરણોમાં પડ્યા, વિનંતી કરી કે મારાથી અપરાધ થયો છે. મહાપ્રભુજી કે ચિંતા ન કરો, ઠાકોરજીની સન્મુખ આજે તમારા બધા જ પાપ બળી ગયા છે. મહાપ્રભુજી પાપીને નથી મારતા, એના પાપને મારે છે. સ્મૃતિ માત્રાર્થી નાશન, સ્મરણ કરતા દુષ્કૃત જાય. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે કા, ત્યાં આપણે કથાને વિરામ કર્યો હતો. અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે પંઢરપુર મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં વિઠ્ઠોબાજી વચન માંગ્યું તો શું ગુસાઈજી એ વિઠ્ઠોબાજીનું સ્વરૂપ છે? વચન તો એમને આપ્યું, વિઠ્ઠોબાજીના હાથમાં આપ્યું તો પછી ગુસાઈજી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ, વિઠ્ઠોબાજીનું સ્વરૂપ કેવાય, શ્રીનાથજીનું સ્વરૂપ કેમ બનાવે? પણ ધ્યાનથી તમે વાંચશો ને, ત્યાંથી દક્ષિણ પાંવ ધાર્યા પાંડુરંગ શ્રી વિઠ્ઠલના નેત્ર મળતા વાત કીધી વચન દીધું વાત. અને જ્યારે નેત્ર મળ્યા ને વિઠ્ઠોબાજીએ કહ્યું કે આપ મને વચન આપો કે આપ વિવાહ કરશો, ગૃહસ્થાશ્રમમાં મારે બાળક બનીને આવું છે. અને ત્યારે જો પછી આવ્યું વચન નિશ્ચય શ્રીનાથે માં, એ જ સમયે વિઠ્ઠોબાજીની પાસે શ્રીનાથજી પ્રગટ થયા. અને જ્યારે હાથ લાંબો કર્યો ત્યારે શ્રીનાથજી હાથ લાંબો કર્યો અને શ્રીનાથજીના હાથમાં હાથ મહાપ્રભુજી મૂકીને કહ્યું વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી સુવાત, અમને તો ઈચ્છા એ છે જ
જે હું નંદન તમે કા અને એટલે ગોપાલદાસ જી ત્યાં પછી વિઠ્ઠલનાથજી શબ્દ નથી વાપરો શ્રીનાથ એ માન ત્યાં વિઠોબાજી ની નિકટ શ્રીનાથ બાવા પ્રગટ થયા અને એમના હાથમાં હાથ મૂકીને વચન આપ્યું છે એટલે સાક્ષાત ગુસાઈજી એ શ્રીજીનું સ્વરૂપ છે અને મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા છે કાશી આવો 18 મિનિટો નું ગાન કરી 18-19 અને પછી રસ દર્શન કરી ત્યાંથી વૃંદાવન પાઉધારી જ્યાં મધુપ કરે ઝંકાર કુસુમ અધિકાર અનુસાર એને સેવા આપવી એ જ સૌથી મોટું સન્માન છે સેવા ગુરુએ આપી આનાથી મોટું શિષ્યનું કોઈ સન્માન ન હોય છે બીજા બધા વ્યવહાર કરીએ એ આપણે ત્યાં સન્માન રૂપે નથી એ આશીર્વાદ રૂપે છે અહીંયા ઉપરનો ઉડાડીએ જે કઈ પણ કરીએ ત્યારે એને સન્માન ન કહેવાય એને આશીર્વાદ કહેવાય કારણ એ શિષ્ય દુર્ભાગી કહેવાય કે જેને ગુરુ પાસે માન લેવું પડે એક વસ્તુ જીવનમાં સમજી લેજો કે ક્યારે ક્યાંય પણ કોઈ પણ અલૌકિક સ્થાનમાં જઈને લૌકિક વ્યવહારની અપેક્ષા ક્યારે ન રાખો એ હવેલીમાં ગયા હો સત્સંગમાં ગયા હો કથામાં ગયા હો ગુરુને ત્યાં ગયા હો ક્યાંય પણ કોઈ પણ અલૌકિક સ્થાને જાઓ અને ત્યાં જો લૌકિક વ્યવહારની આશા રાખી તો એમાં બગાડ તમારો થશે લો અમે તો જે ત્યાં ગયા ને અમને તો ચાલુ ના પૂછે હવે આવું ખોટું લગાડીને જાઓ તો ચાલે લો અમે તો ત્યાં ગયા ને પેલા વૈષ્ણવના ઘરે સત્સંગમાં અમને તો ખુરશી ના આપી એટલે બિચારા જે વૈષ્ણવે સત્સંગ રખાવ્યો એ તો સાચવવામાં જ રહી જાય એ તો સત્સંગ કરી જ ના શકે આવો બેન આવો બેન અને એ કીર્તનમાં સત્સંગમાં એક વિવેક બીજો યાદ રાખો તમે સત્સંગ શરૂ કરી દીધો હોય પછી કોઈ પણ આવે ને ત્યારે ઠાકોરજીમાંથી ધ્યાન ખસેડી એની વ્યવસ્થા કરવાની જ ઓ આવો બેન બેસે બેસી જાઓ અને ઠાકોરજીને છોડી અને પછી આવનારે પણ એ સમજદારી રાખવી કે પછી સ્વાગતની અપેક્ષા રાખ્યા વગર જ્યાં જે ખૂણો મળે પકડીને બેસી જાઓ કારણ કે શાસ્ત્રોમાં ભક્તિનો ભંગ કરવો એ પણ અપરાધ કહે છે આપણે ત્યાં આટલા ભંગ અપરાધ કહે એકાંત ભંગ નિંદ્રા ભંગ ભોજન ભંગ એકાંત આ બધા ભંગ કહે કોઈ ભોજન કરતો હોય તો એકદમથી ઉભો ન કરાય ને આપણે ત્યાં કંઈક પણ વાત કરીને ધીમે રહીને વાત કરીએ કોઈ સૂતો હોય તો એકદમથી એને જગાડતા નથી આ એક અપરાધ માન્યું છે કે કોઈ સૂતો છે બહુ જરૂરી કામ ન હોય તો એકદમથી ન જગાડો યા જગાડીએ તો ધીમે રહીને એને અવાજ કરીને કે એની આંખો ખુલે પછી વાત કરે એમ કોઈ ભક્તિ કરતું હોય કોઈ સેવા કરતું હોય તો કોશિશ કરજો તો કહું છું તમારા ઘરમાં બહેનો સેવા કરતા હોય ને તો એ ભાઈઓએ એ સમયે કમથી કમ ઘરમાં એ રીતે રહેવું કે એમને સેવામાં ડિસ્ટર્બ ન થાય એટલે કે તમે મોડા ઉઠ્યા ચા પીવાની બાકી હોય તો જાતે બનાવી દેજો પણ તમારી ચા પાછળ એમની ચાના છૂટે એ સારું ન કહેવાય એ પ્રભુની સેવામાં છે જે ઠાકોરજીની સેવામાં છે તો કોશિશ કરવી કે આપણા થકી ઓછામાં ઓછો વિક્ષેપ એને પડે આ ભંગ ભક્તિના કોઈ કીર્તન ગાતું ને ઠાકોરજીની સન્મુખ છે તો અમારા પ્રાચીન આચાર્યો તો એમ કહેતા કે વચ્ચેથી નહીં નીકળે
કે ઠાકોરજી ધ્યાનથી કીર્તન સાંભળતા હોય છે અને તમે વચ્ચેથી નીકળો તો પ્રભુના ધ્યાનમાં બંધ પડે, એમને રસાભાસ થઈ જાય. એટલે કોઈ ઠાકોરજીને દંડવત કરતું હોય, કોઈ આરતી ઉતારતું હોય, ત્યારે એકદમથી વચ્ચેથી ન નીકળાય. આ ભંગને દોષ કયો છે, અવિવેક કયો છે, અને એટલા માટે નાના નાના વિવેક ધ્યાન રાખો. એટલે કહેવાનો મારો અર્થ કે ક્યાંય પણ અલૌકિક સ્થાને જાઓ, અલૌકિક કાર્ય માટે જાઓ, ત્યાં બને તો ઓછામાં ઓછા લૌકિક વ્યવહારની આશા રાખો. ઓછામાં ઓછા ઘરે પણ કોઈ સેવા કરતું હોય, આપણે નથી કરી શકતા, આપણે મદદ ન કરી શકીએ, ચાલો વાંધો નહીં, કમથી કમ એમની સેવામાં વિક્ષેપ ન થાય એનું તો ધ્યાન રાખીએ. આપણે કે આપણે કારણે એનું ધ્યાન ભગવાન માંથી ન ખસે એ રીતે રહેવું. આપણે વૈષ્ણવતાનું લક્ષણ છે. નેત્ર કમલે નાના ભાવે દેશે ભક્તને સન્માન. શ્રી ગોસાઈજી પ્રભુચરણ એ રીતે પ્રગટ થવાના છે કે આપની કૃપા થકી ભક્તોને સન્માન આપશે. એટલે ભક્તોને સન્માન એટલે કે પોતાનું સર્વસ્વ ઠાકોરજી આપી દેવા, આનાથી મોટું મહાપ્રભુજીનું સન્માન કરેલું વૈષ્ણવનું સન્માન બીજું કયું હોય? કે શ્રી વલ્લભ શ્રી ગોસાઈજી પોતાના સર્વસ્વ એવા શ્રીનાથજી તમને આપે છે. મહોદાર ચરિત્રવાન અદેય દાન દક્ષશ્ચ, કોઈને આપી શકે ઉદાન, આવા ઉદાર મહાપ્રભુજી. અને એટલા માટે જેણે ભગવાન તમને આપ્યા એની પાસે કાંઈ લૌકિક મેળવવાની આશા ન રાખો. મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. મહાપ્રભુજી કહે છે કોઈ મહાન હોય, મોટો હોય, એટલે ભિક્ષુકની કથામાં કહીએ ને કે ભિખારી પર રાજા રાજી થયો, કહું માંગ, માંગે તે આપો. ભિખારી કહું ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો. એટલે અવસ્થા બદલાય પણ વૃત્તિ ન ગઈ. સોનાનો કટોરો પણ માંગીશ ભી કરે. મહાન પાસે તુચ્છ માંગવું એ મૂર્ખતા છે. જે ભગવાન આપવા સમર્થ હોય એની પાસે સંસાર માંગવો એ પણ મૂર્ખતા છે. જે સ્વયં ભગવાન આપવા સમર્થ છે એની પાસે તુચ્છ વસ્તુ શું માંગવાની? અને એટલા માટે દેશે ભક્તને સન્માન. કેટલું સન્માન આપણું મહાપ્રભુજીને ગોસાઈજીએ કર્યું છે. પોતાનું સર્વસ્વ આપણને પધરાવવું, કેટલો બધો ભરોસો આપણા ઉપર. તમારે ત્યાં ઘરે મંદિરમાં ઠાકોરજી નથી બિરાજતા, મહાપ્રભુજીનું હૃદય બિરાજે છે. શ્રી કૃષ્ણ હાર બની એ ઠાકોરજી નથી, મહાપ્રભુજીનું હૃદય છે. એટલે આટલું બધું માન બીજું કઈ રીતે? એટલે બીજું જે પણ કરવામાં આવે બધું આશીર્વાદ છે. સાચું સન્માન તો જે દિવસે ઠાકોરજી પધરાયા ને એ દિવસે તમારું કરજો. હવે મહાપ્રભુજી વ્રજ પધાર્યા છે, અદેલમાં ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું છે ને આપણે ભાગ્યશાળી એવા, તો ગઈકાલે જ ગોપીનાથજીનો પ્રાગટ્ય દિવસ હતો. કેવા સારા દિવસો, યોગાનું યોગ. આપણે કયું ધાર્યું નતું, તારીખો જ નક્કી કરી હતી, પણ બધા જ એક આવા સુંદર ઉત્સવ આવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના જ્યેષ્ઠલાલજી ગોપીનાથજી એમનો ઉત્સવ, જેમના માટે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્ર નામની રચના કરી. પ્રકાંડ પંડિત હતા, પ્રકાંડ વિદ્વાન શ્રી ગોપીનાથજી. નિયમ એમનો એવો હતો કે રોજ ભાગવતજીનું પારાયણ કરે પછી જ અન્ન જળ લે. ત્રણ દિવસે એમને અન્ન જળ લેવાનો વારો આવ્યો, શરીર સુકાવા લાગ્યું. મહાપ્રભુજીએ જોયું કે બાબા આપણું શરીર કેમ સુકાય છે? કહ્યું કે ભાગવતજીનું પારાયણ કરીને જ કંઈક લેવું એવો નિયમ લીધો છે, અને ત્રણ દિવસે પારાયણ પૂરું થાય એટલે શરીર સુકાય છે, ત્રણ દિવસ પછી અન્ન જળ લઉં છું. અને ત્યારે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્ર નામ બનાવ્યું અને કહ્યું બાબા લો આનો પાઠ કરજો, આના પાઠ માત્રથી આખાય ભાગવતજીના પારાયણનું ફળ આપણને પ્રાપ્ત થશે. અને આ મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામની રચના જેમના માટે કરી એવા આપણા ગોપીનાથજી. અને સ્વયં ગોસાઈજી જેમને વંદન કરે છે, યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદન. મંગલાચરણમાં આપણે જે બોલીએ છીએ ને આ શ્લોક લખ્યો છે ગોસાઈજી. મંગલાચરણ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, એ જુદી જુદી જગ્યાના શ્લોકો ભેગા કરીને આપણે બોલીએ છીએ. તો આ શ્લોક સ્વયં ગોસાઈજીએ લખ્યો છે શ્રી ગોપીનાથજીના, કે જેના અનુગ્રહથી સર્વ દુઃખાતિગો ભવે, સર્વ દુઃખોનો નાશ થઈ જાય. તમહં સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ,
એવા વલ્લભ નંદન ગોપીનાથજીને હું નમન કરું છું, વંદન કરું છું. તો આમ મહાપ્રભુજી પધાર્યા હવે વ્રજ તરફ. વ્રજની શોભાનું વર્ણન ગોપાલદાસ અહીંયા કરે છે. ત્યાં શ્રી વૃંદાવન પાઉં ધારિયા, જ્યાં મધુપ કરે ઝંકાર, કુસુમ ધ્રુમ નવ મલ્લિકા, મકરંદ નો નહીં પાર. સુંદર વૃંદાવનની વનરાઈના દર્શન કરી રહ્યા છે મહાપ્રભુ. સુંદર પુષ્પો ઉગ્યા છે, મલ્લિકાના પુષ્પો, સુંદર સુગંધ આવી રહી છે. તરુ તમાલ અતિ શોભતા, હેમ જૂથિકા સંગોળ, લલનાત સુભતા લટકતા, હિંડે તે મોડા મોડ. આમ ઝાડ એકબીજાથી એકદમ ગીચો ગીચ વનરાઈ છે. સુંદર તરુ તમાલ શોભિત છે. વૃક્ષો ઉપર સુંદર વેલો વીટળાયેલી છે. તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન, અને મયુર આદિ પક્ષીઓ વૃક્ષ ઉપર ઠાકોરજીના વેણુનાદનો ધ્વનિ સાંભળીને પોતાની ચંચળતા મૂકી મગ્ન બની ગયા છે. તાન ધુનિ મુનિ મયુર રૂપે, આ મુનિઓ છે. વેણુ ગીતમાં જેમ કહ્યું ને, પ્રાયો બતામ વિહગા મનયો વનેસ્મિન, કૃષ્ણે ક્ષણાસ્તદૂદિતં કલ વેણુગીતં, આરુહ્ય યે ધ્રુમ ભુજાન વિચરત પ્રવાલાન, શૃણવંતિ મૃદુ દશો ગીતાન્ય વાચઃ. ગોપિયાં કહેતી હૈ કે અરે સખી, યે કોઈ પક્ષી નહીં હૈ, યે તો મુનિ હૈ. દેખો કિસ તરહ પ્રભુ કી યે વેણુનાદ કા શ્રવણ કર રહે હૈ. તાન મુનિ ધુનિ મુનિ મયુર રૂપે, આ તો મુનિઓ છે. સાંભળે ધરી ધ્યાન, નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન, અને નિત્ય લીલાના ગાનનું શ્રવણ કરી આ પ્રભુના વેણુનાદનું શ્રવણ કરીને મધુપાન કરી રહ્યા છે. અને આગળ વર્ણન કરતા શ્રી મહાપ્રભુજીની જ્યારે વ્રજ પધારીને લીલા કરી રહ્યા છે મહાપ્રભુજી, અને એનું વર્ણન ગોપાલદાસ આગળ કરે છે. મહાપ્રભુજીને વ્રજમાં થયા છે. રંગે તે રમતા દીઠડા બળદેવ શ્રી ગોવિંદ, અને એમાં મહાપ્રભુજીની દ્રષ્ટિ ગઈ. ગોકુળમાં દાઉજી બલરામજી અને ઠાકોરજી બંને ખેલી રહ્યા છે, અને બંનેને ખેલતા જોયા અને મનમાં એમ થયું એ પુત્ર ભાવે પ્રગટ છે મન ઉપન્યો આનંદ. અને બંનેની સામે જોઈને એમ થયું કે આ બંને મારા ઘરે લાલન બનીને પધારવાના છે, બંને મારા પુત્ર થઈને પધારવાના છે. તગડી બેઠકનું ચરિત્ર આવે છે બેઠક ચરિત્રમાં. બંને બાળકોને રમતા જોયા તો પેલા અમને એમ થયું કે આ તો સાક્ષાત બલદાવ કૃષ્ણ છે. બલદેવ શ્રી ગોપીનાથ કહીએ શ્રી વિઠ્ઠલ નંદાનંદ, તે વેદ પંથ વિસ્તાર છે મન ઉજન આપશે આનંદ. અને એ જ બલરામજી મારે ત્યાં બલદેવ શ્રી ગોપીનાથ, ગોપીનાથજી સ્વરૂપ, અને એ જ વિઠ્ઠલ, એ જ શ્રી કૃષ્ણ મારે ત્યાં ગોસાઈજી સ્વરૂપે પધારશે. અને પધારીને શું કરશે? વેદ પંથ વિસ્તાર છે જન આપશે આનંદ. વેદમાં ગૂઢ રૂપે છુપાયેલો આ ભગવત સેવાનો પ્રકાર, વેદનો જ વિસ્તાર. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ, એ વેદના વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ ભાગવતજી છે.
અને આ વેદમાં રહેલો ગુણ તત્વ જે રસાત્મક અને ભાવાત્મક ઈશ્વરની વાત કરે છે, એનો વેદમાં બંને પ્રકારની ઉપાસના જોવા મળે છે. એક સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એ જ્ઞાન માર્ગનો પ્રકાર, અને રસો વૈ સહ, એ રસ માર્ગનો પ્રકાર, એ ભક્તિ માર્ગનો પ્રકાર. તો વેદ પંત વિસ્તાર છે, જેને આપશે આનંદ. કારણ કે કેવલ વેદ નું પઠન એ જીવને આનંદ નથી આપતું, વેદમાં આનંદ છુપાયેલો છે. જો સૂરજના કિરણો સીધા હોય ને તો તાપ લાગે, પણ એ જ કિરણો જ્યારે ચંદ્રમા પર પડે તો ચંદ્રમાના કિરણો શીતલતા આપે છે. સૂરજના જ કિરણો પણ ચંદ્રમા બનીને જ્યારે આવે ત્યારે શીતલતાનો અનુભવ કરાવે. જેમ દરિયાનું પાણી સાવ ખારું હોય પણ એ જ્યારે બાષ્પીભવન થઈને વરાળ બનીને વાદળ બને ને, અને વાદળમાંથી વર્ષા થાય ત્યારે મધુરું પાણી. એમ જ વેદમાં કઠિન માર્ગ લાગે, શુષ્કતા લાગે, રસાત્મકતા ન અનુભવાય, પણ એ જ જ્યારે વેદમાં એનો ફળાત્મક રૂપે ભાગવતજીનું જ્યારે રસપાન કરીએ તો એ પરમ મધુરતાનો અનુભવ કરાય. આમ ઉસાઈજી અને દાઉજીને જોઈને પ્રસન્ન થયા છે, કારણ કે આ બંને મારે ત્યાં બાળક બનીને પ્રગટવાના છે. અને ત્યાંથી મહાપ્રભુજી કેસી ઘાટ પધાર્યા અને એનું વર્ણન કરતા ગોપાલદાસ ગામ કરે. ત્યાંથી કેશી ઘાટ પધાર્યા, કહી તત્વા તત્વ સમાધી, રસપુંજ પુરુષો તમ પ્રમાણ, સરસ્વતી તજિયાદિ, ગિરિરાજ ને આશ્વાસ દીધો, ધરી કોમળ ચરણ, હરખે તે સામા સમાધિ ભાષાનું જે ભાગવતજી છે એ ભાગવતજીની કથા માંગુ છું. રસપુંજ પુરુષોત્તમ પ્રમાણે, કે અમારા પૂર્ણ પુરુષોત્તમ એ રસયુક્ત છે, આનંદયુક્ત છે, પ્રેમયુક્ત છે, એમ પ્રમાણિત કર્યા ઠાકોરજીને. રસો વહી સહ રૂપે રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા અને સરસ્વતી તજી આદિ, બે અર્થ કર્યા. સરસ્વતી તજી આદિ એક અર્થ એમ કર્યો કે મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા છેક હરિયાણા સુધી થાનેશ્વર આવ્યા. કુરુક્ષેત્રના બેઠક થાનેશ્વર ક્ષેત્ર કહેવાય, અને અનેક પ્રસંગો થાનેશ્વરના ગુરજા સભરાય છે, રામાનંદ પંડિત છે, કેટલા પ્રસંગો થાનેશ્વરના. એ થાનેશ્વર પધાર્યા અને ત્યાંથી આગળ પધાર્યા નહીં, કારણ કે ત્યાંથી સરસ્વતીજી વહેતા હતા અને સરસ્વતીનું ઉલ્લંઘન ન કરવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે. અને એટલે મહાપ્રભુજી પોતે મુખારવિંદનું સ્વરૂપ છે મહાપ્રભુજી શ્રી ઠાકોરજીનું, અને એટલા માટે સરસ્વતીનું ઉલ્લંઘન ન કરવું. એટલે સરસ્વતી તજી આધિ, એને તજીને મહાપ્રભુ ત્યાંથી પાછા વળી ગયા, એનું ઉલ્લંઘન ન કરે. અને એટલા માટે એ સમયે તો પાકિસ્તાન અને બધું ભારતમાં જ હતું, છતાંય મહાપ્રભુજી સરસ્વતી ઓળંગીને પેલે પાર નથી પધાર્યા. જુઓ તા ભલે હવે ભાગલા થયા, પણ મહાપ્રભુજીના 84 બેઠક જેવું ભારતમાં જ છે. આમ ઠાકોરજી ની રચના એ સમયે કોઈ ભાગલા એને કોઈ વિચારે નહોતો. બીજી તમને એક વાત કહું, આપણે એમ કહીએ છીએ કે શ્રીનાથજી પાછા વ્રજમાં પધારશે, એમ આપણી જે એક માન્યતા છે કે શ્રીનાથજી પાછા વ્રજમાં પધારશે, તો શું રાજસ્થાન ગવર્મેન્ટ વાળા યુપીમાં જવા દે ગોવર્ધનનાથજી? કોઈ પોતાનું આટલું મોટું મંદિર બીજા સ્ટેટમાં જવા દે? પણ જો શ્રીનાથજી બાબાનો ચમત્કાર, જ્યારે સ્ટેટના ભાગલા પડતા હતા ત્યારે તો કોઈ પુષ્ટિમાર્ગી નહોતું, પણ શ્રીનાથજી ક્યાં પધારશે કે ગિરિરાજજીના પૂછરીના ભાગમાં, અને પૂછરીનો ભાગ આજે પણ રાજસ્થાન સ્ટેટમાં આવે છે. એટલે શ્રીનાથજી તો પોતાની વ્યવસ્થા કરીને જ પધાર્યા છે. એટલે પધારશે બ્રજમાં તો એમને સ્ટેટે ચેન્જ નહીં કરવું પડે, એટલે પ્રભુ તો એમની બધી જ અનુકૂળતા અને બધી જ આયોજન કરીને જ જાય છે. તો મહાપ્રભુજી સરસ્વતી તજી આદિ એ કરતા એમ કર્યું કે ઓળંગ્યું નહીં, અથવા બીજો અર્થ એમ કર્યો કે સૌથી વધારે ચિંતા સરસ્વતીજીને થઈ, કે આ જુદા જુદા વિદ્વાનો બનીને ફરે તો છે પણ શાસ્ત્રોના મનગણંત અર્થો કરી રહ્યા છે, અને કાલ્પનિક અર્થો જોઈ શાસ્ત્રોના સરસ્વતીજી બહુ દુઃખી થયા.
એવો ખેદ થયો કે કેવા મનોકલ્પિત અર્થો શાસ્ત્રોના લોકો કરી અને સમાજને આ દુનિયાને ગલત માર્ગે પ્રેરી રહ્યા છે, એને સાચી દિશા કોણ બતાવે? અને જ્યારે મહાપ્રભુજીને પ્રગટ થયેલા જોયા એટલે સરસ્વતી તજી આધી, સરસ્વતીજીએ પોતાની ચિંતા મૂકી દીધી, કારણ કે હવે તો સાક્ષાત વદના અવતાર, પ્રભુના મુખારવિંદનો અવતાર શ્રી વલ્લભ થયા છે, એટલે હવે ભાગવતજીના સાચા અર્થો ભૂતલ પર પ્રગટ થશે. અને આમ કરીને સરસ્વતીજીની ચિંતા મટાડી. આપણે ત્યાં તો પ્રસંગ આવે છે ઉજ્જૈનનો, ત્યાં ઘટ સરસ્વતી નામનો બ્રાહ્મણ રહેતો, એવો પ્રકાંડ પંડિત કે સરસ્વતીજીને ઘડામાં પૂરી રાખે, અને જ્યારે કોઈ વડે શાસ્ત્રાર્થ કરવા જાય ને ઘડો લઈને જાય, એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. એટલે શાસ્ત્રાર્થ ચાલતો હોય ત્યારે વચ્ચેના ભાગમાં સરસ્વતીજીને ઘડામાંથી પ્રગટ કરે અને સરસ્વતીજી પુરાવો આપે કે આ સાચો છે તું ખોટો છો, એમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવે, એટલે બધે જ એનું નામ પ્રખ્યાત થઈ ગયું કે ઘટ સરસ્વતી એનું નામ બની. મહાપ્રભુજી ઉજ્જૈન પધારે અને ઘટ સરસ્વતી શાસ્ત્રાર્થ કરવા માટે મહાપ્રભુજી પાસે આવ્યો, ઘડામાં લઈને આવ્યો, ઘડો મૂક્યો બાજુમાં, એક ગાદી પર મહાપ્રભુજી વિરાજમાન થયા શ્રીજી સામે, એક પછી એક શાસ્ત્રોના પ્રમાણો આપવા લાગ્યા. મહાપ્રભુજી નિરુત્તર થવા લાગ્યો, રાહ જોઈએ કે હમણાં ગળામાંથી બહાર આવશે, હમણાં બોલશે, હમણાં બોલશે, હમણાં બોલશે, પણ શાસ્ત્રાર્થ હારી ગયો, સરસ્વતીથી બોલ્યા જ નહીં. બહુ દુઃખી થયો, શાસ્ત્રાર્થ હારીને ઘરે આવ્યો ઘડો લઈને, અને સરસ્વતીજી પ્રગટ થઈ ગયા. પેલો ઘટ સરસ્વતી નારાજ થયો કે અરે સરસ્વતીજી આવું કેમ કર્યું, દરેક વખતે શાસ્ત્રાર્થ વખતે આપ બોલતા અને મને જીતાડતા, આજે બોલ્યા કેમ નહીં? ત્યારે કહ્યું સરસ્વતીજીએ કે જેટલા વિદ્વાનો છે એ મારા પુત્રો છે, અને પુત્રો હતા એટલે હું ઊભી થઈને બોલતી, પણ સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ બોલાય? બોલો વાત્પતયે નમઃ, એટલે મહાપ્રભુજીનું નામ છે વાત્પતયે. મુખારવિંદનું અવતાર એટલે પ્રભુના મુખારવિંદમાં સાત ધર્મો છે, એ સાતે સાત ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજમાન છે. પહેલો પ્રભુના બ્રાહ્મણોસ્ય મુખમાં આસુ રજાયતે, બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. તૈલં તિલક શ્રી મદવલ્લભ, દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ, આ બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છે. સરસ્વતીજીનું મુખારવિંદમાંથી પ્રાગટ્ય છે, શ્રી વલ્લભ વાત પતે છે. અગ્નિનું પ્રાગટ્ય મુખાદ અગ્નિ રજાયતે, મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે, તો આ વિરહા નર છે, આપ વૈશ્વા નર છે, આપ અગ્નિ રૂપ છે. એવા અનેક સાતે ધર્મોની ચર્ચા કરી શકાય, હમણાં એનો સમય નથી. કમનીય સૌંદર્ય વિરાજે છે, ભોજન એમાંથી આરોગાય છે, વેદોનું પ્રાગટ્ય છે, તો મહાપ્રભુજીનું નામ છે વેદ પારગ, આ વેદને જાણનાર છે. કર્મ માર્ગ પ્રવર્તક, યજ્ઞ યાગાદીના માર્ગોને પ્રગટ કરનારા. કર્મ માર્ગ એટલે શાસ્ત્રોમાં કર્મ કરો, જે આપણે કર્મ કરીએ કર્મનો સિદ્ધાંત નહીં, કર્મ માર્ગ શાસ્ત્રોમાં કહેવાય યજ્ઞના માર્ગ, કે જે યજ્ઞ યાગાદીનો માર્ગ છે ને એને શાસ્ત્રોમાં કહેવાય કર્મ માર્ગ, કર્મ માર્ગ પ્રવર્તક એવા શ્રી મહાપ્રભુજી છે. જે સાત ધર્મો પ્રભુના મુખારવિંદમાં છે એ જ સાત ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. તો સરસ્વતી તજી આધી એટલે કે સરસ્વતીજીની ચિંતા મટાડી કે હવે શ્રી વલ્લભ પધાર્યા એટલે હવે ભાગવતજીના ઉત્તમ અર્થો થયા, અને હવે મહાપ્રભુજી પધાર્યા. કારણ કે પૃથ્વી પરિક્રમા કરતા 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 મહાપ્રભુજી ઝારખંડ પધાર્યા છે. પરિક્રમા તીજી ચિત આઈ નિકસી ચલે શ્રી વલ્લભ રાઈ, ઓર ઝારખંડ મે પ્રભુ ને જતાઈ અબ કે મોહી મિલો મન ભાઈ. ઝારખંડ મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ આપ બ્રજમાં પધારો, હું આપની પ્રતીક્ષા કરી રહ્યો છું, પધારીને મારી સેવા જગતમાં પ્રગટ કરો, મારે મંદિરનું નિર્માણ કરો. અને જ્યારે આવી આજ્ઞા થઈ, એક વસ્તુ યાદ રાખો, આ એક પુષ્ટિ માર્ગ જ કેવો છે, જ્યાંના ભગવાન અને જ્યાંના ગુરુ બંને એક જ દિવસે પ્રગટ થયા છે. જે દિવસે મહાપ્રભુજીનું પ્રાગટ્ય, એ દિવસે જ ગિરનારજી ઉપર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું, બંને એક દિવસે પ્રગટ્યા. અને મહાપ્રભુજી પધાર્યા છે બ્રજમાં, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને હરખે તિસામાં આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધર.
શ્રીનાથજીની ભુજાનું પ્રાગટ્ય થયેલું છે નાગપંચમીના દિવસે. ભુજાનું મહાત્મ્ય વધી રહ્યું છે, મેળો ભરાય છે, અને કેવળ શ્રીનાથજીની ભુજાનું આરાધન પ્રજવાસીઓ કરવા લાગ્યા. અને શ્રીનાથજીની ભુજાની એવી પ્રભાવ બધાની પોતપોતાની મનોકામનાઓ પૂર્ણ થવા લાગી. અને સદુ પાંડેની ગાય રોજ ગિરિરાજજી ઉપર જાય. ગિરી કંદરા માંથી પ્રગટ થયા પ્રભુ આપ બધાને ચિંતન થયું, લાવો એક વાર પીછો કરીએ. પાછળ જતા 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 એક વાર જોયું તો આપમેળે દૂધ તળીને આવે, અને જોયું તો ભુજાના દર્શન થયા. ભુજાના દર્શન થયા. શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી અંદરથી કંદરામાંથી કે રોજ મને દૂધ મોકલજો આરોગવા માટે. અને આમની દીકરી નરો રોજ કટોરામાં દૂધ લઈને જાય અને શ્રીનાથજી બાબાને પાન કરાવી નાખે. કારવીનું પ્રાગટ્ય મહાપ્રભુ જે અહીંથી પ્રગટ્યા ત્યાં મુખારવીન પ્રગટ થયો. અને હવે નિત્યનો ક્રમ બન્યો છે, મહાપ્રભુજી બ્રજમાં પધારે છે. પધાર્યા બ્રજમાં મુકામ કર્યો સધુ પાંડેના ઘરે, અને સધુ પાંડેના ઘરે મુકામ કરી રાત્રિના સમયે પધાર્યા. સવારથી પધાર્યા, ચર્ચાઓ ચાલી છે. સધુ પાંડે પૂછે કે અહીંયા દેવ દમન પ્રગટ થયા છે, એમનું કોઈ શાસ્ત્રોમાં પ્રમાણ છે? અને મહાપ્રભુજી એક પછી એક ગર્ગ સંહિતાના પ્રમાણો આપવા લાગ્યા. ક્યારે તો શૃંગાર મંડળમાં કલયુગના 4500 વર્ષ થશે ત્યારે સાક્ષાત પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે. જો ગર્ગ સંહિતા કોઈ પુષ્ટિમાર્ગી નથી લખી, તો ગર્ગજી પ્રભુના પુરોહિતે લખી છે. એમાં સ્પષ્ટ નામ શ્રીનાથજી દેવ દમન ગોરધનનાથના નામથી ઠાકોરજી પ્રગટ થશે એવું પ્રગટ પ્રત્યક્ષ લખવામાં આવ્યું છે. પુષ્ટિમાર્ગ છે ને એ શાસ્ત્રોક્ત પ્રમાણિત માર્ગ છે. મહાપ્રભુજી વિશે ભવિષ્ય પુરાણમાં લખ્યું છે, શ્રીનાથજી વિશે ગર્ગ સંહિતામાં લખ્યું છે. એટલામાં પર્વત પરથી અવાજ આવ્યો, ઓ નરો મેરો દૂધ લા. અને એવું મધુર વચન શ્રી મહાપ્રભુજીના કર્ણમાં પડ્યા. પૂછું કા કોનો અવાજ છે? એવું કા દેવ દમન જે પ્રગટ થયા છે ગિરિરાજજી ઉપર એમનો સ્વર છે. અને નરો મહેમાન આવ્યા હતા, મહાપ્રભુજી પધાર્યા હતા એટલે મોડું થયું, દૂધનો કટોરો લઈને દોડી છે. ઠાકોરજીને દૂધ પાન કરાવીને પાછી આવી મહાપ્રભુજીએ કહ્યું કે કટોરામાં થોડું દૂધ બચ્યું છે, જોયું તો થોડું બચ્યું હતું. અને મહાપ્રભુજી અધરામૃતનું પાન કરી ગયા. આખી રાતની બધા જ ગામવાળા ભેગા થયા છે, એક વૃક્ષ નીચે મહાપ્રભુજી બિરાજ્યા છે, અને અનેક પ્રશ્નોત્તરીઓ થઈ રહી છે, શ્રીનાથજી વિશેની અનેક ચર્ચાઓ ચાલી છે. અને મહાપ્રભુજી એક પછી એક પ્રમાણ આપી દેવ દમન શ્રીનાથના ગુણગાન કરી રહ્યા છે, અને કહ્યું કાલે સવાર પડશે અને અમે ગોરધનનાથજીને પ્રગટ કરવા પધારે. ગિરિવર ઉપર આપ પધાર્યા, સામા મળ્યા નિજ નાથ રે, અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું, જોડ્યા પછી બેઉહા ગોવર ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે. મહાપ્રભુજી આગળ વધી રહ્યા છે અને અહીંયા કંદરામાં બિરાજતા શ્રીનાથજીને તાલા વેલી છે. ક્યારે મારા શ્રી વલ્લભને હું મળું? અને મહાપ્રભુજીને વેગે આવતા જોયા શ્રીનાથજી બાબાએ, અને કંદરામાંથી કૂદકો મારી શ્રીનાથજી બહાર પધાર્યા અને મહાપ્રભુજી તરફ દોડ્યા છે. અહીંથી શ્રી વલ્લભ દોડ્યા, ત્યાંથી શ્રીનાથજી બાબા દોડ્યા, અને બંને એકબીજાને ભેટ્યા. બોલો ગોવર્ધન નાથ કી જય.
પીછ નો મુગટ બનાવ્યો બંસી દીધી હા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વન વસિયા રે શ્રીનાથજી ને મહાપ્રભુ જો અન્ન ભેટ્યા ભૂલી ગયા કે ભૂતલ પર છે જાણે લીલામાં સ્વામીજી અને કૃષ્ણ નો મેળાપ થયો હોય એવો આનંદ બંને ને પછી જયારે ભાન આવ્યું અરે અત્યારે તો હું આચાર્ય સ્વરૂપે છું અને સાક્ષાત કૃષ્ણ એ શ્રીનાથજી બાબા રૂપે છે એટલે જોડ્યા પછી બે હાથ અને પછી બંને હાથ જોડી દંડવત કર્યા અને કહ્યું કે મને પાટે પધરાવો અને એક નાનકડું મંદિર સિદ્ધ કર્યું થોડી શિલાઓ ભેગી કરી પાટ સુંદર તૈયાર કરી અને શ્રીનાથજી બાબાને પાટે પધરાવ્યા કહ્યું કે શ્રીંગાર શું ધરવા અને કોઈની પાસે ધોતી હતી તો વસ્ત્ર હતું પૂરું લઈને ધોતી સિદ્ધ કરી ઉપરનો ધરાવ્યો શ્રીંગાર શું કરવા ચણોથીની અનેક વેલો ઉગતી હતી અને ગુંજા માળા સિદ્ધ કરી ગુંજા ધરાવી મોર પીચ બાજુમાં પડ્યું હતું અને એક વસ્ત્રની પાદ બનાવી અને મોર પીચ માથે ખોસી અને વેણું હાથમાં આપી અને દર્પણ બતાવીને કહ્યું જો બાબા આપ કેવા સુંદર લાગો છો અને કુમકુમનું તિલક કરી શ્રીનાથજી બાબાને પાઠ પધરાવ્યા ત્રિલોકમાં આનંદ વ્યાપ્યો પાટે બેસાડીને ભોગ ધરાવ્યા ત્યાંથી પધાર્યા આપરે નિજ જન મન આનંદ વધાર્યો દૂર કી ધાતન થા ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજના મધુર વાદ હસિયા રે અવ્યલૌકિક લીલા શ્રીનાથજી બાબાની છે આપ લોકોને બધાઈ આપી દઉં આ ફેબ્રુઆરી મહિનામાં 15 તારીખ થી 19 તારીખ સુધી 5 દિવસનો શ્રીનાથજીમાં શ્રીનાથ ગુણગાનનો મહામહોત્સવ રાખ્યો છે અને એમાં બધા જ આમંત્રિત છે 15 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી શ્રીનાથજીના દિવ્ય ગુણગાન પર કથા થશે અનેક મનોરથો થશે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને વિશ્વભરથી લોકો ભેગા થવાના છે એમાં આપ લોકોને પણ આમંત્રણ આપું છું આજ ભેગા મળી બસ કરીને એવું આયોજન કરજો કે 5 દિવસ આપણે બધા જ સાથે મળી અને નાથદ દ્વારામાં મુકામ કરીએ અને શ્રીનાથજીનું સાનિધ્ય પામીએ આ બધા જ આમંત્રિત છો પાછળથી જે વ્યવસ્થા થશે નામ ઘોષણા કરી અને વ્યવસ્થા કરજો કે આ બધા લાભ લેવા આવ્યું અને ખેલના દિવસો ચાલતા હશે એટલે શ્રીનાથજી બાબા ખેલશે અને એમની સાથે આપણે પણ હોળીના રસિયા ફૂલફાગ અને હોળી ખેલના આનંદ કરીશું તો આમ શ્રીનાથજી બાબા બિરાજ્યા છે મહાપ્રભુજી આનંદનું દાન કર્યું છે અને અહીંયા ગોપાલદાસ વર્ણન કરતા કહે છે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ ગિરિરાજજીને આશ્વાસનની શું જરૂર આશ્વાસન કોને અપાય જેને કોઈ દુઃખ હોય દુઃખી હોય એને આશ્વાસન અપાય ને નહીં તો આશીર્વાદ દીધા કે આનંદ દીધો એમ લખવું જોઈએ પણ ગોપાલદાસ ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ આશ્વાસનની કેમ શું દુઃખ છે ગિરિરાજજીને પહેલું દુઃખ એ છે ગિરિરાજજીને કે મારી ભીતર નિકુંજ નાયક પ્રગટ થયા છે પણ હજી એમની સેવા થતી નથી એમને કંદરામાં બિરાજે છે ને ખાલી દૂધ પીને દિવસો ગાળે છે અને શ્રીનાથજી પણ વ્રત લીધું હતું કે જ્યાં સુધી વલ્લભ ન મળે ને ત્યાં સુધી હું અન્ન નહીં લઉં ખાલી દૂધ પીને રહીશ ગુસાઈજીનો પણ એવો નિયમ હતો જ્યારે પરદેશ પધારતા નવનીત પ્રિયાજીની સેવા યા શ્રીનાથજીની સેવા ન કરી શકતા તો કેવલ દૂધ પીને દિવસ ગાળતા એ વાર્તા સાહિત્યમાં આવે છે તો અહીંયા એક દુઃખ ગિરિરાજ બની ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે હરિના દાસો તો ઘણા છે પણ હરિના દાસો માં વર્ય કોઈ હોય તે ગિરિરાજજી છે અને એટલા માટે ભગવતીએ ને દુઃખ કહ્યું એના માથે બિરાજતા ઠાકોરજીને જો સુખ ન હોય ને તો વૈષ્ણવ દુઃખી રહે તો આવા વૈષ્ણવ ગિરિરાજજી જેવા અને એના માથે બિરાજે છે શ્રીનાથજી અને એમની સેવા નથી થતી એટલે એ દુઃખ ગિરિરાજજીને છે પણ જ્યાં શ્રી વલ્લભના ચરણોનો સ્પર્શ થયો ને એટલે એક આશ્વાસન મળ્યું કે હવે વલ્લભ પધાર્યા તો હવે શ્રીનાથજીને પણ સુખ થશે તો આમ પહેલું કારણ આ રીતે આશ્વાસ બીજું દુઃખનું કારણ કે હજી વલ્લભ અને શ્રીજીનો મેળાપ નથી થયો અહીંયા શ્રીજીને તાપ છે શ્રી અમનીજી રૂપ શ્રી વલ્લભને મળવાનું અને અહીંયા વલ્લભને તાપ છે શ્રીજીને મળવાનું
અને આ બંનેના તાપને જોઈ અમારા ગિરરાજ બાવાને તાપ પ્રગટ થઈ ગયો. અને એમને મનમાં એક જ તાપ છે કે ક્યારે કયો ક્યારે દિવસ આવે કે જ્યારે મારા શ્રીજી અને વલ્લભનો મેળાપ થઈ જાય. અને આ તાપ ગિરિરાજજીને હતો એટલે ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ. અને જ્યાં ચરણોનો સ્પર્શ કર્યો ને, કારણ કે ગિરિરાજ બાવા છે ને એ ચરણને ઓળખે છે. એટલે જ વેણુ ગીતમાં કહ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. જ્યાં ઠાકોરજી અને દાવજીના ચરણોનો સ્પર્શ થાય ને એટલે ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય. અને શ્રી વલ્લભના ચરણોનો સ્પર્શ થયો એટલે ઓળખી ગયા કે આ બીજું કોઈ નથી, આ એ જ છે કે જેને સારસ્વત કલ્પમાં અને ચરણોનો સ્પર્શ કરાવ્યો હતો. તો ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ, અને હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. અને કંદરામાંથી બહાર નીકળી દોડતા શ્રીનાથજી બાબા શ્રી વલ્લભને મળવા માટે પધાર્યા છે. અને આગળ ગામ કરતા ગોપાલદાસ કહે, હરી મણીને ચાલિયા ચરણાપે જાની જે ભાવ નવરંગ નાદ પ્રગટિયા મન પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલું મંદિર કોઈ બાંધ્યું હોય તો શ્રી મહાપ્રભુજી બાંધ્યું. શ્રીનાથજી બાબા શ્રીનાથજીની આજ્ઞાથી જગ ઉદ્ધારક રૂપે બિરાજવું હતું. અને એટલા માટે સ્વયં શ્રી વલ્લભ મહાપ્રભુજીએ શ્રીનાથજી બાબાના મંદિરનું નિર્માણ કર્યું, શ્રીનાથજીને પાટે પધરાવ્યા. આમ હળી મળીને ચાલ્યા ચરણાંત જ્યાં નિજ ધામ. અને ત્યાંથી મહાપ્રભુજી પધાર્યા પછી પ્રદક્ષિણા કરતા કરતા અડેલ, અડેલમાં શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. પણ અહીંયા શાસ્ત્રાર્થ કરવા અનેક વિદ્વાનો આવતા સેવામાં ખૂબ અવેર થતી, અને એટલા માટે મહાપ્રભુજી નક્કી કર્યું કે હવે ચરણાંતમાં જઈને મુકામ કરો. આ ચરણાદ્રી પર્વત ગિરિરાજજીના ભાઈ છે, આ ત્રણેય ભાઈ છે. કાંતાનાથ પર્વત જે ચિત્રકૂટમાં છે, બીજા ગિરિરાજજી, અને ત્રીજા ચરણાદ્રી. અહીંયા વામન ભગવાનના ચરણોના ચિહ્ન છે એટલે એને ચરણાદ્રી પર્વત કહેવાય. અને મહાપ્રભુજી ત્યાં આવીને મુકામ કર્યો છે. સારા દિવસો ફરી આવ્યા છે. વિઠોબાજીને આપેલું વચન શ્રી મહાપ્રભુજીને સ્મરણ થઈ રહ્યું છે. એ દિવસો નિકટ આવ્યા અને બાળક થવાનું છે. નવરંગ નાગર પ્રગટિયા મન પૂરવા બહુ કામ. અને સકલ ભક્તજનોના મનોરથોને પૂરા કરવા માટે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ત્યાં થયું છે. અહીંયા આ દ્વિતીય આખ્યાનને વિરામ આપતા ગોપાલદાસ કહે, તત્વ સંખ્યા એ કયા પદ સાર માહે સાર, હવે કાંઈક એક સ્તુતિ કરું શ્રી વલ્લભ રાજકુમાર. તત્વ સંખ્યા એ 28 તત્વો જે માનવામાં આવે ને, એટલે 28 ટૂંકમાં ગાયું. અથવા બીજો અર્થ એ કર્યો, મેં કીધું ને ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય, એનું દર્શન ગોપાલદાસને. એટલે કુલ સાતે લાલજીને 28 પૌત્રો એટલે બાળકો થયા. તો આમ 28 સંખ્યા એ તત્વ સંખ્યા એ કયા એમ કહી, અને પૌત્રોની સંખ્યા ગુસાઈજીના એ 28 છે એ ગણાવી. એટલે અહીંયા કહ્યું તત્વ સંખ્યા એ કયા પદ સાર માય સાર. એટલે ગોપાલદાસજીએ છેક યજ્ઞ નારાયણ ભટ્ટી એટલે મહાપ્રભુજીના સાતમા પૂર્વજથી એ દર્શન કરતા કરતા મહાપ્રભુજીના પ્રાગટ્ય, ગોપીનાથજી, ગુસાઈજી, સાથે લાલજી અને એમના 28 બાળકો, એ બધાની લીલાના દર્શન કર્યા. અને આમ દ્વિતીય આખ્યાનને આપણે વિરામ આપીએ. બોલો ગુસાઈજી. તૃતીય આખ્યાન અને ત્રીજા આખ્યાનમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના સમયનું વર્ણન છે.
એવી કૃપા ગોપાલદાસ પર ગુસાઈજી એ કરી કે એ જ ક્ષણે ત્યાં બેઠા બેઠા, જ્યારે ગુસાઈજી સ્વયં વયોવૃદ્ધ છે એ સમયે, પણ ગુસાઈજી પ્રગટ થયા હતા એ સમયનું દર્શન થવા લાગ્યું. તેને કાળ કર્મ નવ બાંધે રે યમતે શિર ધનુષ ન સાંધે રે, જેના પર કૃપા થાય ને એને કાળનું બંધન રહેતું નથી. એટલે કે એ લીલા ભલે ગમે તે સમયે થઈ હોય, પણ પુષ્ટિ માર્ગનો એક સિદ્ધાંત મહાપ્રભુજી આપ્યો છે, નિત્ય લીલા ભાવ. એટલે કે પ્રભુની લીલાઓ નિત્ય છે, ઇટરનલ છે, શાશ્વત છે. આજે પણ બ્રજમાં બધી જ લીલાઓ ચાલી જ રહી છે, થઈ રહી છે. એમને કહેવાય કે કરી હતી ભગવાન, ભગવાનનું નામ રૂપ ગુણ લીલા આ બધું શાશ્વત છે, અને શાશ્વત છે એટલે આજે પણ એ લીલાના દર્શન થઈ શકે, કારણ કે એ લીલાઓ ચાલી રહી છે. આ નિત્ય લીલાવાદનો સિદ્ધાંત, અખંડ લીલાઓ છે પ્રભુ. શ્રી મહાપ્રભુજી ચરણાંતમાં આવીને બિરાજ્યા છે અને દર્શન કરી રહ્યા છે ગોપાલદાસ. શ્રી મહાપ્રભુજી અર્ખાઈ રહ્યા છે, પ્રસવ થવાનો સમય થયો છે. એટલામાં એ ચરણાટના વનમાં એક બટુક નામનો સંન્યાસી હતો, એની પાસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. આજે નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ બિરાજ્યું છે, એ સ્વરૂપ આ સંન્યાસી પાસે. અને આ સ્વરૂપ વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી એ સંન્યાસીને કે તું હમણાં ને હમણાં મહાપ્રભુજી પાસે જા, અને મહાપ્રભુજી પાસે જા અને એમને તું મારું સ્વરૂપ પધરાવી દે. અને પેલો સંન્યાસી વિઠ્ઠલનાથજીના સ્વરૂપને લઈને આવ્યો મહાપ્રભુજી પાસે, અને જ્યાં ઝાંપીજી મહાપ્રભુજીની ગોદમાં આપવા જાય, અને ત્યાં દોડતા દોડતી 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 એક દાસી આવી, મહારાજ મહારાજ બધાઈ હૈ બધાઈ હૈ બધાઈ હૈ. અરે કહા ભયો, આપકે ઘર લાલન કો પ્રાગટ્ય હોય. અને જ્યાં અટું એ વા દાસી બોલી ત્યારે મહાપ્રભુજી કહ્યું, આજે જુઓ ઠાકોરજી મારા ઘરે બે સ્વરૂપે પધાર્યા, એક વિઠ્ઠલનાથજીના સ્વરૂપે સેવા લેવા અને બીજા પુત્ર સ્વરૂપે સેવા કરવા માટે વિઠ્ઠલનાથજી પધાર્યા છે, તો મારા લાલન નું નામ હું પણ વિઠ્ઠલનાથજી રાખું છું. બોલો વિઠ્ઠલનાથ કી જય. શ્રી વલ્લભ ને વાળે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ જી, શ્રી વલ્લભ ને વાળે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથ જી. જય હો. નંદ મહોત્સવ તો છેલ્લે કરીશું, અત્યારે ખાલી ધોળ ગઈને આનંદ કરી લઈએ. આશિષ્ય પાર રે હરિ પ્યા નર નાર રે
સાંઈજી નું પ્રાગટ્ય ચરણાંકમાં થયું. અને આ દર્શન આનંદ મહોત્સવના કે જ્યારે ગુસાઈજી પ્રગટ થયા અને જે આનંદ ચરણાટમાં થયો, જે માહોલ બન્યો, જેમ ઠાકોરજીના પ્રાગટ્યના 8.5 શ્લોકોમાં ભાગવતજીમાં વર્ણન કરવામાં આવ્યું, અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભનમ યરહે વાજ્ર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દિશા પ્રસેદુર ગગનમ નિર્મલો ગુણોદયમ મહી મંગલ ભૂઈષ્ઠ પૂરગ્રામ મજાકરા. આમ 8.5 શ્લોકો આજે પણ જન્માષ્ટમી સમયે પંચામૃત પ્રાર્થના કરીએ ત્યારે આ 8.5 શ્લોકો બોલાય. અને એમાં જે રીતે વર્ણન કરવામાં આવ્યું, બસ એવું જ દર્શન અહીં ગુસાઈજીની સન્મુખ બેસેલા ગોપાલદાસને ગુસાઈજીના પ્રાગટ્યની લીલાના દર્શન. અને જ્યારે આ દર્શન પોતાની આંખે થઈ રહ્યા છે એનું પ્રમાણ એ કે દરેક ટૂંકમાં એમ બોલાય, આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી આ આ આ આ દરેક ટૂંકમાં આ તે નહીં, એ સમયે નહીં, પણ મારી આંખની સામે આ બધી લીલા થઈ રહી છે. આનંદ કિલોલ કરી રહ્યા છે અને પલ્લામાં સુતેલા એ અલૌકિક સૌંદર્ય યુક્ત બાલક ઉપર જયારે ગોપાલદાસ ની દ્રષ્ટિ પડી, જાણે એમ લાગ્યું કે સોનાના પલ્લામાં સાક્ષાત ચંદ્રમાં આકાશમાંથી આવી અને કોઈએ પલ્લામાં મૂકી દીધો હોય એવું સૌંદર્ય લાગ્યું. અને જ્યારે આવું મુખારવિંદ દેખાયો ત્યારે મુખમાંથી શબ્દો સરી પડ્યા, આ પોષ મધ્યાહ્ને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો અવતાર છે, આ લોકોના કર્મોના હિસાબ કરનારો અવતાર નથી કે કેવા કર્મો કર્યા અને આ ફળ આપો, આવું કર્મ કર્યા આવા ફળ આપો, આ તો કેવલ કૃપા જ કરવાનો છે. સાક્ષાત કૃપા અવતાર એ ગુસાઈજી છે. અને એટલા માટે પોષ માસ પસંદ કર્યો, કારણ કે પોષણ કરવા માટે પધાર્યા છે, પુષ્ટિનું દાન કરવા માટે પધાર્યા છે. આ પોષ મધ્યાહ્ને અને ક્યારે? નવમે. કારણ કે નોમ એટલા માટે, કારણ કે બે નોમ બહુ પ્રસિદ્ધ, એક રામનવમી અને બીજું નંદ મહોત્સવની નવમી, આ બંને નોમ. અને એટલા માટે આ પોષ મધ્યાહ્ને નવમે. નવમે કેમ? પહેલો અર્થ તો એ કર્યો કે નવ એ પૂર્ણાંક છે, એટલે આ કોઈ અંશ કલા આવેશ અવતાર નથી, આ પૂર્ણ અવતાર પ્રગટ થયો છે, એટલા માટે નવમે. બીજો અર્થ એ કર્યો નવમે એટલા માટે કે રામનવમી ને નંદ મહોત્સવની નવમી એટલે કે આચાર્ય સ્વરૂપે પધારી અને રામની મર્યાદા રાખશે અને કૃષ્ણના આનંદનું દાન કરશે, અને આમ બંને નવમી જે સાચવવાના છે એટલા માટે નવમે પધારે. આચાર્ય સ્વરૂપે પધારી રામની મર્યાદા ધર્મનું સ્થાપના કરશે, અને નવમે એટલા માટે કે નંદ નંદન રૂપે આ રાસ લીલા કરી અને પોતે કૃષ્ણ સ્વરૂપ પોતે છે, અને જે રીતે સારસ્વત કલ્પમાં ઠાકોરજી વ્રજભક્તોને આનંદનું દાન કર્યું હતું એવો જ આનંદનું દાન આ ગુસાઈજી પણ ભક્તોને કરવાનું છે. એટલે નવમે કોણ પ્રગટ થયું? વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું ને, એટલે અહીંયા પાછો ઉલ્લેખ કર્યો નવમે શ્રીનાથજી. આ સ્વયં શ્રીનાથજી પધાર્યા છે. આ પોષ મધ્યાહ્ને નવમે શ્રીનાથજી, સ્વયં એ જ નંદનંદન શ્રીનાથબાજી પોતે અહીં પધાર્યા છે. આ પોષ મધ્યાહ્ને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. કયો આનંદ? નંદ ઘેર આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે વેદમાં બ્રહ્મની વ્યાખ્યા છે એ જ નંદ બાબાના ઘરે
એ લક્ષ્મણ ભટ્ટજી ને ત્યાં આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ સંકૃપા નિધિ, અને એ જ આનંદ ફરી આવ્યો એટલે અક્કાજી ઉર ઉપન્યો આનંદ. પુત્ર નથી કહ્યું, એ આનંદ નું પ્રાગટ્ય થયું છે, પૂર્ણ પુરુષોત્તમ નું પ્રાગટ્ય થયું છે. અક્કાજી ઉર ઉપન્યો આનંદ. આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટિ, કોણ પ્રગટ થયું છે? વૃંદાવનના ચંદ, વૃંદાવને શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં ભક્તિ ચાંદની છાય. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં ભક્તિ ચાંદની છાય. મનમાં શંકા થઈ છે એટલે એ જ ક્ષણે જ્યાં દ્રષ્ટિ ગુસાઈજી તરફ કરી ત્યારે ગુસાઈજી નું શ્રીઅંગ શ્રીનાથજી બાવા જેવું આબે હું શ્યામ બની ગયું, અને એમ લાગ્યું કે જાણે સાક્ષાત શ્રીનાથજી બિરાજેલા છે એવા દર્શન એને થયા, અને સંશય સમાપ્ત થઈ ગયો. ત્યાં તો મારી બુદ્ધિની કમી હતી કે મેં દુર્ભાવ કર્યો, લૌકિક ભાવ કર્યો. સાક્ષાત પુરુષોત્તમ છે, અને ગોપાલદાસ જયારે આ દર્શન કરે છે, હવે કેવો માહોલ થયો છે ગુસાઈજીના પ્રાગટ્યથી એનું વર્ણન ગોપાલદાસ કરતા ગાન કરે છે. સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂડા કંઠ ના જે તમને આનંદ મળવાનો છે આ કોઈ કર્મોનું ફળ નથી, આ તો મારા કૃપાથી ભાગ્ય મળ્યું છે, કૃપાનું ફળ છે એટલે મહાભાગા કહે. આ સૌભાગ્ય સુંદરી, અને એટલા માટે ભાગ્યશાળી કોણ? જેને આજ જીવનમાં આજ દેહથી ભગવત સેવા કરવાનો અવસર મળે એનાથી અધિક કોઈ ભાગ્યશાળી નથી. જય વિચાર કરો, ધીમે ધીમે યશોદાજીને તો 11 વર્ષ જ લાભ મળ્યો હતો, 11 વર્ષ બાવન દિવસ બિરાજ્યા ને, પણ મહાપ્રભુજી તમારા ઉપર કેવી કૃપા કરી કે તમારા માથે તો 50-50 વર્ષથી સેવા બિરાજે છે. એટલે યશોદાજી કરતા મોટું સૌભાગ્ય મહાપ્રભુજી ને ગુસાઈજી તમને આપ્યું છે. એમને તો 11 વર્ષ 52 દિવસ જ લાભ મળે, પણ મહાપ્રભુની કૃપા જો તમારે ત્યાં 2-3 પેઢીઓ થી ઠાકોરજી બિરાજે છે. આવો લાભ તો વ્રજભક્તો ને નતો મળ્યો, એટલે જ કહ્યું ય અવસર હુતે દે મહાભાગ્યવાન અભજો ભઈ
સો કબહુ ન ભરી. એટલે જ કહ્યું કે આ હવે જે કલયુગમાં થયું ને એવું તો સતયુગ ત્રેતા દ્વાપરમાં ક્યારે થયું નતું. આવો લાભ તો ભક્તોને ક્યારે મળ્યો નતો જે કલયુગમાં મળી ગયો. અને એટલા માટે તમારા ભક્તો એમ કહે કે આ કલયુગમાં જે લાભ મળ્યો છે એ બીજા કોઈ યુગમાં ભક્તોને આવો લાભ નથી મળ્યો, કારણ કે આવો અવતાર નથી થયો. આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય. જો ઉત્સવ આવે ને એટલે સહજમાં ગાન આવે. પુષ્ટિ માર્ગમાં તો રાગ ભોગ અને શ્રીંગાર ત્રણેય વસ્તુ છે. એક વસ્તુ યાદ રાખો, તમારો દીકરો હોય ને તમારું નાનકડું બાળક એની આગળ લતા મંગેશકર ની સીડી વગાડશો ને તોય રડશે, પણ માં બેસુરું ગાતી હશે ને તો એ સાંભળીને સુઈ જશે. એટલે ન આવડતું હોય ગાતા એ અવાજ ખરાબ હોય બિલકુલ ચિંતા કરતા નહીં, તમારા ઠાકોરજીને તમારો જ અવાજ ગમે છે એટલે જરાય ચિંતા કરવી. હા, ઘરના લોકો થોડા હેરાન થાય, વાંધો નહીં. એમને એમ થાય કે બા દરવાજો બંધ કરીને ગાઓ, એમને ભલે થાય. પણ તમારા ઠાકોરજીને સૌથી વધારે કોઈ ગમતો હોય તો તમારો અવાજ, ભલે તમને ના ગમતો હોય ઠાકોરજીને ગમે છે. અને એટલા માટે જરાય ચિંતા કરવી નહીં. જો ઉત્તમ થઈને નથી કોઈ આવતું, કરતા કરતા શીખાય છે. ઘણા લોકો એટલે નથી કે અમને સેવા આવડતી નથી એટલે કરતા નથી. લો કેવું રોંગ લોજિક કહેવાય, આવડતી નથી એટલે અરે કરો તો આવડે ને. સર્વોત્તમજી અમને આવડતો નથી એટલે પાઠ કરતા નથી. લો કેટલો રોંગ લોજિક. કરો તો આવડે કે એવું થશે કે એકવાર સવારે તમે ઉઠશો એટલે બોલતા બોલતા ઉઠવાના, એવો ચમત્કાર થશે. એની રાહ જોઈને બેઠા છો ના, કરશો તો આવડશે. અને જલ્દી શીખવું હોય તો મારી પાસે ઉપાય છે, બે વાર વધારે કરવાનો તો જલ્દી આવડી જાય. સાવ સરળ લોજિક છે. તમે ગણો છો ઊંધું, વિચારો છો ઊંધું, અમને આવડી જાય પછી કરીએ. આવું ના હોય, કરતા કરતા આવડે, શીખતા શીખતા શીખી જવાય. એટલે એટલા માટે જરાય ગભરાવું નહીં. ઠાકોરજીથી ડર પહેલા કાઢી નાખો. તમારા જ છે ઠાકોરજી, આપણા જ છે પ્રભુ. બીક નહીં રાખો, વિવેક રાખો. સેવકાનામ યથા લોકે વ્યવહાર, એ વ્યવહારનો વિવેક છે. ભય નહીં રાખવાનો કે ઠાકોરજી બગાડી દેશે ને અપરાધ થશે, માફ હવે શ્રાપ આપી દેશે. લોકો કેવા ડરેલા હોય અને લોકો ડરાવે છે જાણી કરીને. પ્રભુનો ભય કાઢો. આપણા જ છે પ્રભુ. અને આ દુનિયામાં સૌથી વધારે આપણને કોઈ પ્રેમ કરનારું હોય ને તો એ આપણા ઠાકોરજી છે. તો ઘણી વાર માં છે ને બાળકને નવડાવતી ને તૈયાર કરતી હોય ને તો એની જ બંગડીથી એના બાળકને વાગી જાય. ઘણી વાર માની જ બંગડીથી વાગી જાય તો રડતું રડતું બાળક માના જ ખોળે આવે, બીજે ના જાય. એમ કદાચ કંઈક અપરાધ થઈ ગયો ને તો એ રડતા રડતા તમારા જ ખોળે આવવાના, બીજે ક્યાંય નથી જવાના, એ તમારાથી કઈ ખીજાવવાના નથી. એટલે ડર કાઢી નાખો, એ તમારા જ છે. ભય નીકળશે ને તો આનંદ આવશે. તો સહજમાં રાગ ભોગ અને શ્રીંગાર આપણે ત્યાં તો જેવા ઉત્સવ એવા કીર્તન એવા ગાન. આપણે ત્યાં તો રૂપા પર્યાદીનો પ્રસંગ આવે છે કે ઠાકોરજી એવું બેસુરું ગાતા, ઠાકોરજી હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. એને ભલે લાગે એ ગાય, મને એમ હતું કે વાર્તા કહે છે મને, એટલે હું સુઈ જતો. તો આપણા પ્રભુ તો બધું અનુકૂળ કરી લે છે. અને એટલા માટે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય, ધોળ ગાઈ રહ્યા છે. આપણે ત્યાં જેટલું કીર્તનનું મહત્વ છે ને એટલું ધોળનું બી મહત્વ છે. ઘણી વાર એવું થાય કીર્તન ગાનારાઓ ધોળથી નફરત કરે, આ બધું ધોળવાળ શું ગાવ. હા, આધુનિક ગમે તેવા ના ગાઈએ, પણ આપણા પ્રાચીન હરિરાયજી બનાવેલા, એમના ભાઉજીએ બનાવેલા, પ્રાચીન ભાઉજી બેટીજીઓએ બનાવેલા કેવા સુંદર સુંદર ધોળ છે આપણે તો. તો આપણે ત્યાં ધોળપદનું પણ એક વિશેષ મહાત્મ્ય છે, એને પણ ન્યૂન્ય નહીં જાણે. કાલે જો એક જગ્યાએ કહી રહ્યો હતો ને, આપણે વધારે સેવા કરતા હોય ને જે, એને ઓછી સેવા કરનારને નાનો નહીં ગણવો. હા, આ બધા તો મિશ્રી વાળા, અમે તો સખડી વાળા, એવું ક્યારે પણ ઓછી સેવા કરનાર પ્રત્યે હીન ભાવ નહીં લાગો. આ બહુ મોટો અપરાધ છે, આધ્યાત્મિક દોષ છે. તમારે ઠાકોરજી કૃપા કરી છે ને તમે સખડી ભોગ ધરો છો, બહુ ઉત્તમ વાત છે. પણ કોઈ મિશ્રી ધરતો હોય તો એને હીન ભાવથી ક્યારેય ન જોતા. અરે કોઈ એક માળા ફેરવે ને એ આપણા માટે તો મોટો છે. એના મુખમાં, જેના મુખમાં ભગવાનનું નામ આવે એ વંદનીય છે.
એટલા માટે ક્યારેય પણ તમે વધારે પાઠ કરી શકતા હો, કીર્તન ગાઈ શકતા હો, વધારે સેવા કરી શકતા હો, કોઈ નથી કરતું. એટલે ગુરુદેવ કે જુદી વાત છે, પણ આપણાથી એવું ના કહેવાય કે તમે નાના, તમે કંઈ કરતા નથી, ના તમે મિશ્રી વાળા ના વાળા. અરે કેવો ભાગ્યશાળી એ જીવ છે એના હાથની ઠાકોરજી મિશ્રી આરોગ્ય છે, એ પણ એનું સૌભાગ્ય છે. આપણી કોણ એવું જોખનારા કે આ મોટો ના નાનો, આપણો વૈષ્ણવ છે મહાપ્રભુજીનો, મારા ગુસાઈજીનો સેવક છે. આપણા માટે બસ એના ગળાની કંઠી જ કાપી છે એને નમન કરવા માટે, એના ગળામાં મારા વલ્લભની કંઠી છે, બસ આપણા માટે વંદનીય છે. આપણે કોણ એનો હિસાબ કિતાબ કરીને જોખ. એટલે અલૌકિક વસ્તુમાં ક્યારેય પણ કમ્પેરિઝન નહીં કરવી, આ મોટા ના નાના, ના ઓછા ના વધારે, આ સકડી વાળા ના મરજાદી ના સાધારણ. હા, જે સેવા કરે બધા જ વંદનીય, પણ ક્યારે પણ આપણાથી અલૌકિક કાર્યોમાં લૌકિક બુદ્ધિનો ઉપયોગ ક્યારેય ન થાય, આવી ભૂલ ક્યારે કરતા નહીં, એ તો મહાપ્રભુજી નારાજ થઈ જશે. રામાનંદ પંડિત આવા વૈષ્ણવ, ખાલી ગુસાઈ વૈષ્ણવ પણ શંકા કરી કે આ ગોબર લઈ જશે, જલ્દી લઈ લો, આટલું બોલ્યા ખાલી, અને મહાપ્રભુજી નારાજ થઈ ગયા. વૈષ્ણવે હંમેશા વૈષ્ણવના અપરાધથી ડરવું, કે મારાથી કોઈ વૈષ્ણવનો અપરાધ ન થઈ જાય. હે વલ્લભ, હે ગુસાઈજી, હે ઠાકોરજી, એવી કૃપા કરજો કે ક્યારેય કોઈ વૈષ્ણવ મારાથી નારાજ ન થાય, હંમેશા ડરવું. કારણ કે વૈષ્ણવનો અપરાધ ઠાકોરજી માફ નહીં કરે. અને એટલા માટે હંમેશા યાદ રાખજો, કોઈ વધારે કરતું હોય, વિશેષ કરતું હોય, એને ઓછા કરનારની નિંદા કરવી નહીં, એને હીન જાણવો નહીં, એના પ્રત્યે અહોભાવ જ રાખવો, કારણ કે એના ઘરે ઠાકોરજી બિરાજે છે. ઘણા લોકો એમ કે આ તમારે ઠાકોરજી ખાલી દૂધ પીને સુઈ જાય આખો દિવસ, જો મર્યાદા માર્ગી વૈષ્ણવ હોય ને, એમ લાગે કે આ તમારા પૃથ્વી જાગે, દૂધ ધરો પડી જાય. મેં કીધું હા, અમારા ઠાકોરજી છ દિવસના જ છે, છ દિવસનું બાળક દૂધ પીવા જ જાગે, પછી સૂતું જ રહે આખો દિવસ. ધીમે ધીમે મોટા થશે એમ એને જ ઈચ્છા થશે, હવે દૂધ ઘર આરોગાવું, અનસકડી આરોગાવું, સકડી આરોગાવું. એટલે માનજો કે હવે આના લાલન મોટા થઈ રહ્યા છે. બાકી આપણા સેવ્ય કોણ? તો કે યશોદોત્સંગ લાલી, મહાપ્રભુજીએ કહ્યું ને, છ દિવસના યશોદાજીની ગોદમાં ખેલનારા ઠાકોરજી એ આપણા સેવ્ય. ફરી ફરીને કહીશ, આ ભય આદિ જે પેદા થાય છે સમાજમાં, અને ઓ આવા મોટા વૈષ્ણવ, આવા સકડી, અમારાથી તો કંઈ થતું નથી, અમે તો કંઈ નહીં કરી, એમ કરીને સાવ મૂકી દઈએ છીએ. ના, મિશ્રી ધરો એ પણ બહુ મોટી વાત છે, સુકો મેવો આરોગાવો એ પણ બહુ મોટી વાત છે, એને ક્યારે પણ નાનું ન ગણતા. સેવા કરો ને તો હતાશા, નિરાશા અને અફસોસ સાથે સેવા નહીં કરે. લો કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ, ઠાકોરજી કે આ મિશ્રી એ લઈ જાય પાછી. રડતા રડતા રોજ ક્યાં સુધી મિશ્રી ખાવ? કમથી કમ એ ધરતા ધરતા આનંદ થી તો ધર કે પ્રભુ કેવી કૃપા કરે છે, મારી મિશ્રી આરોગ્ય છે. આવો હરખ તો હોવો જોઈએ ને, તો ઠાકોરજીને આરોગવાની ઈચ્છા થાય. એક તો ધરે મિશ્રી ને રડતા રડતા પ્રભુને એમ થાય કે તું આય રાખ તારી પાસે, મને ના. ઉત્સાહ સાથે સેવા કરી, તમે ઓછું નથી કરી રહ્યા, મિશ્રીએ ધરો છો એ હીન નથી, તમે એમાં હતાશા ના રાખો, ઉત્સાહ રાખો. જો મહાપ્રભુજીની કૃપા કેવી, મારા જીવાના હાથે કે છિન છિન મેં અપરાધ પરત હે, મને તો દોષ સિવાય કઈ સૂચતું જ નથી, અપરાધ જ કર્યા છે, તોય મારો ઠાકોરજી કેવો કૃપાળુ છે, રોજ મારા હાથે મિશ્રી આરોગ્ય છે. આવી અહોભાવ અને ઉત્સાહ સાથે આરોગાવશો ને તો પ્રભુને મિશ્રીમાં ઓળકાર આવી જશે. એટલે આ વિવેક રાખો, નાના નાના આ બધા વૈષ્ણવતાના વિવેકો શીખવાની આપણને બધાને જરૂર. આપણને આવડી ગયું એટલે બીજાને ટોકવાનો આપણને અધિકાર નથી મળી ગયો. હા, એને પ્રેરિત કરાય, એને શીખવાડાય. જો ઘણી વાર કેવું હોય ને તો એકલા બોલાવી નહીં કહેવાય, બધાની વચ્ચે આમ કરાતું હશે ને આમ થતું હશે, આમ અપમાન કરી નાખો ને તો એ શીખતો હશે, તો બધું મૂકી જતો રહે. સારી વાત પણ ખરાબ અને ખોટી જગ્યાએ કહો ને તો એ ખરાબ જ વાત થઈ જાય. તમે બહુ સારું કરતા હતા, પણ તમારી અંદર એને શીખવાડવાની ઈચ્છા હતી કે અપમાન કરવાની ઈચ્છા હતી? કોણે કહ્યું કે શીખવાડી એટલે અપમાન કરીને શીખવાડાય?
એને બાજુમાં બોલાવી એકાંતમાં ધીરે રહેવું કહેવાય. જો એના કરતા આમ કરો ને, અમે પણ મોટાઓ પાસે અમને નતું આવડતું કઈ, પણ વડીલો જોડે રહી રહીને અમે શીખ્યા છે, જો આમ કરો તો ઠાકોરજી વધારે રાજી થશે. પ્રભુની પ્રસન્નતા આપણા માર્ગની રીત આ છે, અને જો આ રીતે કહો તો શીખવાય પડે. અને બીજી વાત એ કહી દઉં, તમને કોઈ કઈ શીખવાડે તો ઈગો પર નહીં લઈ લેવું. એમ માનો કે જો આજે ઠાકોરજી એ મહાપ્રભુજી અને જીભ પર બેસીને મને શીખવાડ્યું, શ્રી વલ્લભ આની જીવડા ઉપર સવાર થઈને મને પ્રેરણા આપી. એટલે કોઈ કઈક સારી વાત વડીલો કે તો નાનાઓએ પણ ઈગો પર નહીં લઈ લેવું કે મને જ કેમ ટોક ટોક કરે છે, મને જ કે છે, મને જ શીખવાડે. ના, તમારા ઉપર કૃપા છે કે મહાપ્રભુજી એને પ્રેરણા કરી કે તમને શીખવાડે. કોઈ કઈ સારી વાત તમને ઠાકોરજી સંબંધી કે તો પ્રભુનો ઉપકાર માનીને સાંભળી લેજો. તમે પ્રભુના સુખની વાત કીધી છે, એને તમારા હિતની વાત નહીં પ્રભુના સુખનો વાત કહી છે, એટલે અહો ભાવ માં સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય સુહાય રૂડા કંઠ ક્યારેક સારું ગાઈશ આવું વિચાર કરીને પુસ્તક જ નહીં ખોલો ને તો ક્યારેય ગાતા નહીં થાય. અને એટલા માટે શરૂ કરો, મારે ઠાકોરજી રાજી થાય એ રીતે સેવા કરવી છે. બે વસ્તુ છે, એક એમ કે મને આ ગાવા મજા આવે એટલે હું તો આ જ ગાઉં, અને બીજું મારા પ્રભુને પ્રસન્નતા થાય એવું ગાઉં. તો આ મારા અષ્ટ સખાની વાણીઓ છે ને, એ પ્રભુને આનંદ થાય એવી વાણી છે, અને એટલા માટે એ ગાશો ને તો ઠાકોરજી બહુ રાજી થશે. પ્રયાસ કરજો, કોશિશ કરજો, કેમ ના આવડે. બધું શીખી જઈએ છીએ, બધું ગાતા બધું કરતા આવડી જાય, કરતા કરતા બધું શીખી જાય. પ્રયાસ શરૂ તો કરો. આહલાદ ઉપનો અંગો અંગ ગણો, રોમ રોમમાં આહલાદ થવા લાગ્યો. અમારા ઠાકોરજી પધાર્યા છે, અમારા પ્રભુ પધાર્યા છે, અને એનું વર્ણન કરતા આગળ ગોપાલદાસ ગામ સુતી સુહામણું શોભારૂરી અને મંગલ વાદ્ય વાગી રહ્યા છે. જો આપણે ત્યાં ઉત્સવ હોય ને, ત્યારે ઉત્સવમાં કેવા પ્રકારનો માહોલ, આ બધા ઉદ્દીપન ભાવ છે. જયારે પણ ઉત્સવ હોય ત્યારે સૌથી પહેલા તો મનમાં આહલાદ હોય, આનંદ હોવો જોઈએ. આજે ઠાકોરજીનો આ ઉત્સવ છે, ટેન્શન અને ચિંતાનો લો આ ઉત્સવ આવ્યો, વહેલા જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, આટલો બધો ક્રમ કેમ પહોંચાય, આને ઉત્સવ ના કહેવાય. ઉત્સાહથી જે થાય એનું નામ ઉત્સવ. સૌથી પહેલા ઉત્સાહ, કાલે આ ઉત્સવ આવવાનો છે, એટલે પહેલેથી હરખ મનમાં થઈ જાય. પછી ધવલ ધના શ્રી ગાય ગાય, ધવલ ધોળ આદિ પદ ગવાય, એટલે જયારે જાગીએ ને ત્યારથી એ ઉત્સવના મંગલ ગાન મુખમાં ચાલતા રહે. અરે આજે ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ, આજે આમ કરીશું, આ રીતે ગાન કરીશું, આવા વૈષ્ણવને બોલાવીશું, એટલે મંગલ ગાન થાય. આપણે ત્યાં દહેલી માંડવામાં આવે, તોરણ બાંધવામાં આવે, મંગલ વાદ્યો વગાડવામાં આવે, આ બધા સૂચક ચિહ્નો છે, અને ચંદન આદિનો છટકાવ થાય. તો આ બધા જ વર્ણન, આ જયારે ઉત્સવ હોય ત્યારે આ
ઉદ્દીપન વિભાવ રૂપ છે, ઉદ્દીપન, આને કારણે અહોભાવ આનંદ અને ઉત્સાહ જાગે તેનું વર્ણન અહીંયા કર્યું છે. સુતિકા સદનમાંથી સુગંધ વાઈ રહી છે અને વાજિંદ્ર વાગે તે સમયે આ સર્વસ્વ દાન તેણે સમય કરે રે શ્રી વલ્લભજી ઉદાર. અને પ્રભુ પ્રગટ થયા છે એટલે મહાપ્રભુજી ઉદાર મને મહામના. આજે નંદ બાબા માટે લખ્યું ને કે આજે નંદ બાબા મહાબના બન્યા છે અને ખૂબ દાન કરી રહ્યા છે, એમ શ્રી મહાપ્રભુજી પણ દાન બ્રાહ્મણોને કરે. ઉત્સવમાં છ વસ્તુ હોય, ખાન પાન તાન ગાન માન અને દાન. યાદ રહી ગયું બધા? ખાન પાન તાન ગાન માન દાન આ છ વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવમાં તો દાન કરી રહ્યા છે. એટલે જયારે પણ સારો પ્રસંગ આવે ત્યારે બ્રાહ્મણોને કંઈક દાન આપે. તેણે સમય કરે રે શ્રી વલ્લભજી ઉદાર આ સુકુમાર સુત ઉદયો શ્રવણે સુની. અને જયારે મહાપ્રભુજી સાંભળ્યું કે લાલન નું પ્રાગટ્ય થયું છે, પ્રભુ પધાર્યા છે, સુકુમાર આચાર્ય નો અર્થ કર્યો. સુ એટલે દેવતા, કુ એટલે પૃથ્વી, મા એટલે લક્ષ્મી, આ ત્રણેય જે આનંદ આપવા વાળા છે એવા સુકુમાર સુત ઉદયો શ્રવણે સુની. ઉદયો પ્રગટ્યા છે, જન્મ નથી પ્રાગટ્ય છે. જેમ ઠાકોરજી નું પ્રાગટ્ય કહી છે એમ શ્રી ગુસાઈજી પણ પ્રગટ્યા છે. પ્રગટ્યા પરમ દયાળ, આ તો અલૌકિક પ્રાગટ્ય છે એમ કહીને ગોપાલદાસ આગળ વર્ણન કરતા બોલ્યા. કોણ કોણ રાજી થયું પ્રાગટ્ય? આ પાતળે શેષ નાગ લીજિયા ઉપર ઇન્દ્રાદિત નિશાને વર્ણાવિયા આ બ્રહ્મા મહાદેવ મુનિ હરખિયા વરખિયા કુસુમ સમેહુ આ મોહ કાર્યો જગતના જીવનો. કારણ કે શેષજી નો અવતાર શ્રી ગોપીનાથજી બલદેવજી છે અને એટલા માટે મારા નાના ભાઈ રૂપે ઠાકોરજી પાછા પ્રગટ થયા છે, પુનઃ પ્રગટ થયા છે એ જાણીને પાતાળે શેષનાગ રીજિયા. બીજો અર્થ એમ કર્યો કે પાતાળે શેષનાગ રીજિયા, કારણ કે જયારે શેષજી એ શબ્દ શાસ્ત્ર ના આચાર્ય છે, શેષજી છે ને, અને જયારે પાખંડ મત ચારે બાજુ વ્યાપ્યો હતો, જુદા જુદા શાસ્ત્રોના વિપરીત અર્થો કરી રહ્યા હતા, પણ જયારે ગુસાઈજીને પ્રગટ થયા જોયા અને થયું કે હવે પ્રભુ જ શાસ્ત્રોનો અર્થ કરવા પધાર્યા છે એટલે હવે શાસ્ત્રોના સાચા અર્થો થશે, અને એ વિચાર કરી પાતાળે શેષ નાગરી થયું. પાતાળમાં શેષનાગજીને આનંદ થયો કારણ કે હવે શાસ્ત્રોના સાચા અર્થો થશે. આ પાતાળે શેષ નાગ રીજિયા ઉપર ઇન્દ્રાદિત દેવ, કેમ કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્રને કેમ રાજી થયા, એમાં એને શું પ્રસન્નતા થઈ? તો જ્યારે બ્રાહ્મણ કુળ